મુંબઈમાં હાલ મેટ્રોના વિકાસનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. એક તરફ જ્યાં લોકોની સુવિધામાં વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ પર્યાવરણને ધ્યાને રાખીને પણ લોકો મેટ્રોનો વિરોધ કરી રહ્યા છે. વાત કરીએ આરે કોલોનીની, તો અહીં મેટ્રો પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. તેવામાં એનસીપીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સુળે અહીં પ્રદર્શન કરતા લોકોને મળવા પહોંચ્યા હતા, પણ પ્રદર્શનકારીઓએ સુપ્રિયા સુળેને ઘેરી લીધા હતા અને એનસીપીના કોર્પોરેટર કપ્તાન મલિકના રાજીનામાની માંગ કરી હતી. કપ્તાન મલિકનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે બીએમસીએ વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે તે પ્રસ્તાવના દસ્તાવેજ પર સહી કરી હતી, જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ છે. ભારત સંવિધાન મેં લિખા કે 33% વન હોના ચાહીએ ઓર હમારે દેશ મેં ખાલી 19% વન હૈ ઓર બમ્બઈ કો જો હવા શુદ્ધ હવા જાતી હૈ ये आरे से जाती है और ये भारत महाराष्ट्र शासन 2700 झाड़े काटने चाहते हैं. हम विरोध करते हैं. अगर झाड़े नहीं रहेंगे तो हमें सांस नहीं मिलेगी. झाड़ ये हमें ऑक्सीजन देते हैं और एक झाड़ 24 और काम करता है और हमारे 12 पीढ़ी को जगाता है. इसलिए हमारी ये मांग है कि सरकार से हम एक भी झाड़ तोड़ने नहीं देंगे. मेट्रो शेड जो है वो नहीं चाहिए हमें इधर आरे में इतने पेड़ है वो काटने का जो दिया है बोला है. अगर पेड़ काटेंगे तो फिर पूरा अपना रेस्पिरेशन कैसा होगा. और यहाँ पे बोल रहे हैं कि यहाँ पे फॉरेस्ट है ही नहीं, तो क्या दिख रहा है? फॉरेस्ट तो है, झाड़ तो है, फॉरेस्ट है ही नहीं करके सुप्रीम कोर्ट का रॉन्ग बता रहे. सुप्रीम कोर्ट में ऐसा कुछ भी नहीं है. रॉन्ग बता रहे कि सुप्रीम कोर्ट बोल रहा है कि यहाँ पे झाड़